સાંભળીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું કહી રહ્યા છે. બેન, મારી મદદ કરશો કે નહીં કરો? ચાલો હેમાબેન, તમારી જોડે વાત કરી ખૂબ સારું લાગ્યું. તમને ઘણી બધી સુવિધાઓ મળી છે અને તમે સરસ રીતે બાળકોને સંસ્કાર આપ્યા છે, ભણાયા છે. મફતમાં રાશન, મફતમાં ઇલાજ, ગેસનો ચૂલો, બધું સરકારે આટલી બધી ચિંતા કરી છે અને આ બાળકોને પણ તમે ભણાવો છો, મોટું કામ કરો છો. તો મારા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. ધન્યવાદ. ધન્યવાદ સાહેબ. હવે જોડાઈશું રાજકોટના લાભાર્થી શ્રીમતી રેખાબેન અનિલભાઈ ચૌહાણ સાથે સંવાદ માટે. રેખાબેન નમસ્તે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. રેખાબેન, તમને તો ભવ્ય બધા મકાનો મળી ગયા છે. હા સાહેબ. એક ભાગનું તો મેં પહેલા લોકાર્પણ કર્યું હતું, આજે બીજા ભાગનું થઈ રહ્યું છે. હા સાહેબ. અને આ ભારત સરકારનો ખૂબ મોટો પ્રોજેક્ટ હતો, આપણે રાજકોટમાં શરૂ કર્યો હતો. કેમ લાગે છે જરા તમારા વિષયમાં બતાવો, પહેલા ક્યાં રહેતા હતા, હવે કેમ લાગે છે? હા સાહેબ, હું માયાણીમાં ભાડે રહેતી હતી, હવે મને ઘરનું ઘર મળ્યું છે, તેથી હું બહુ જ ખુશ છું. બીજા શું શું લાભ મળ્યા છે, કરો છો શું, છોકરાઓ શું કરે છે? મને આયુષ્યમાન કાર્ડ નો લાભ મળ્યો છે, આભા કાર્ડ નો લાભ મળ્યો છે અને ઈશ્રમ કાર્ડ નો પણ લાભ મળ્યો છે અને હું ઇમિટેશન નું કામ કરું છું. એમાં શું કરો છો તમે? એમાં ઘૂઘરી ફિટિંગ કરું છું ઝુમરમાં. ઘરે કરો છો કે? ના, ઘરે સામે કાંઠે થી આપે છે. તો કેટલા રૂપિયાનું કામ મળે રોજ? રોજ 250 નું થઈ જાય. અને આજુબાજુની બહેનો પણ કરતી હશે કે તમે એકલા જ કરો છો? ના સાહેબ, આજુબાજુના બહેનો પણ કરે છે. એટલે આખા આખા વિસ્તારમાં તમારું આ જડતરનું કામ જ ચાલે છે? હા સાહેબ. વાહ. તો તમે આ જડતરનું કામ શીખ્યા ક્યાં? હું મેરેથી શીખી છું, કોઈ પાસે શીખી નથી હું. અચ્છા. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો તમને જે લાભ મળ્યો, એના કારણે શું બદલાવ આવ્યો તમારા જીવનમાં? અને આ મકાન મળ્યું, રૂપિયા તમને આર્થિક મદદ કેટલી મળી સરકારમાંથી? ખૂબ જ મદદ મળી છે. ખૂબ જ નહીં, હવે આમ આંકડો કોને ખબર પડે મને સાચું શું થયું છે. ત્રણ લાખ ની સહાય મળી છે મને. હા, જરા બોલો ને પછી. 3 લાખ રૂપિયા કોઈ વાર વિચાર્યું હતું કે સરકાર આવી રીતે 3 લાખ રૂપિયા આપે? હા સાહેબ, વિચાર્યું હતું. અમે સપનામાં પણ મને ખ્યાલ નહોતું, પણ આજ મારું સપનું પૂરું કર્યું છે. તમને બીજા સા કઈ કઈ યોજનાઓના લાભ મળ્યા છે? મને આયુષ્યમાન કાર્ડ નો લાભ મળ્યો છે અને આવાસ યોજનાનો લાભ મળ્યો છે, ઈશ્રમ કાર્ડ નો લાભ મળ્યો છે, આભા કાર્ડ નો લાભ મળ્યો છે, રેશન કાર્ડ નો લાભ મળ્યો છે. પરિવારમાં બાળકો ભણે છે? ના સાહેબ, ભણી લીધું. ભણી લીધું. શું કરે છે હવે બધા બાળકો? બે બાબા ઓટો પાર્ટસમાં કામે જાય છે. ચાલો રેખાબેન, તમારી જોડે વાતચીત કરી બહુ સારું લાગ્યું. અને તમે તો એક સ્કિલ વર્કર તરીકે કામ પણ કરી રહ્યા છો અને તમારું જડતરનું કામ છે, તો ઘણા બધા લોકોના તમારી બધી જવેરાત કામમાં આવતી હશે. તમે પણ રાજકોટ આવો માન્યા. રાજકોટ હવે હવે અમને ક્યાં બોલાવો છો? મને તો, હું તો રાજકોટનો જેટલો આભાર માનું એટલો ઓછો, કારણ કે સૌથી પહેલા મને ધારાસભ્ય, ચા પીવા આવો. સૌથી પહેલા ધારાસભ્ય મને રાજકોટે જ બનાવ્યો. હવે તો ન રાજકોટ વાળા ગાંઠિયા ખવડાવે છે, ન રાજકોટ વાળા પેડા ખવડાવે છે. ચાલો, તમે નિમંત્રણ આપ્યું હોય એ જ મારા માટે બહુ મોટી વાત છે. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ સાહેબ. હવે માનનીય પ્રધાનમંત્રી શ્રી સાથે વાર્તાલાપ કરશે બનાસકાંઠાના કુંભારિયા ગામથી આશાબેન ભેરાભાઈ ભરથરી. આશાબેન નમસ્તે. જય અંબે સાહેબ. જય અંબે. જય અંબે. હા, તમે તો માતા અંબાના ખોળામાં બેઠેલા છો ને, એટલે
આશાબેન કેમ છો, કુટુંબમાં કેટલા છે, ઘર કેવું મળ્યું, પહેલા ક્યાં રહેતા હતા, જરા સમજાવો ને મને બધું. પહેલા સાહેબ અમે ગબ્બરમાં ઝૂંપડામાં રહેતા હતા, હવે પાકા મકાનમાં રહેવા આવ્યા છે સાહેબ. બહુ આનંદથી જીવીએ છીએ, બહુ ખુશ છીએ સાહેબ. મકાન કેવું બન્યું છે? સારું બહુ બન્યું છે સાહેબ. એટલે તમે ઈચ્છું તો એવું બન્યું છે? બહુ મસ્ત બન્યું છે સાહેબ. મેં સાંભળ્યું છે કે તમારું મકાન જોવા લોકો ખૂબ આવે છે કે છે. બધા સરકારના સાહેબો કે જોવા આવ્યા હતા, બધા ફિલ્મ ઉતારવા આવ્યા હતા કે છે. આવે છે સાહેબ. હા, પણ આપણે ત્યાં હવે બધા આ તમે બધા ભરથરી સમાજના ભાઈઓ છો બધા. હા સાહેબ. તો બધા રાવણત્વ બગાડે છે કે નહીં? વગાડે છે ને સાહેબ. બધા રાવણત્વ જાણે છે? આ નવી પેઢીના છોકરાઓને આવડે છે રાવણત્વ બગાડવાનું? આવે છે સાહેબ. નહીં નહીં, કઈ નહીં આવડતું, ભૂલી ગયા હશે. લો આ એક જણ તો પાછળ દેખાય છે રાવણત્વ લઈને. હા જરા સંભળાવો ભાઈ રાવણ હતો તમારો. પણ અવાજ નથી આવતો તમારો. અહીંયા મારા સુધી અવાજ નથી આવતો. આ પેલો હાથમાં માઇક છે તમારી જોડે રાખો જરા. હા માઇક બરાબર નથી અહીંયા સુધી સંભળાતું. હાલો હવે જરા તમે આજે ઘણા આનંદમાં લાગો છો. બરાબર રંગ રંગીન પાઘડીઓ પાઘડીઓ પરિણામ લાલવાદી ફૂલવાદી જેવું કર્યું લાગે છે આજે. હા જરા આશાબેન જોડે વાત કરવા દો. હાલો આશાબેન આપો. આશાબેન જરા મને કહો તમારા મકાન કેવી રીતે બન્યા ને શું થયું ને શું શું થયું કેવી રીતે થયું, આજે બીજું શું કામ કરો છો, સરકારની કઈ કઈ યોજનાઓના લાભ મળ્યા જરા કહી શકશો? બધા લાભ મળ્યા છે સાહેબ અમને. એમ બધા 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 કોઈ ચાલતું હશે. પાણીની વ્યવસ્થા છે સાહેબ, લાઇટની વ્યવસ્થા છે, બધી વાતની વ્યવસ્થા છે. અમારે ગેસ મળી ગયો, પેલો ગેસનો બાટલો મળી ગયો છે સાહેબ. ગેસનો બાટલો મળી ગયો. પૈસા આપવા પડ્યા હતા કોઈ? ના સાહેબ. આપવા પડ્યા છે મને કહેતા નથી તમે? ના ના સાહેબ નથી આપ્યા. ઘણી વાર જો ખાનગીમાં કોઈક પૈસા લઈ જાય ને તમે બોલો ને એવું નથી થતું ને? ના ના સાહેબ કોઈએ નથી લીધા. એમ હવે આપણું અંબાજી ને આ બાજુ તમારું જલોત્રા ના બધા જે ગામો છે એમાં ઝાડ જ નથી, કઈ કરશો તમે બધા ભેગા થઈને કઈ ઝાડ બાડ ઉગાડશો? હા સાહેબ કરશું ને. પેલો ગાંડો બાવળિયો નથી ઉગાડવાનો આપણે? ના ના સાહેબ ફૂલ ની વાડી ઉગાડી જઈશ. એમ શાકભાજી, શાકભાજી વાવો. શાકભાજી છોકરાઓ પણ જરા શાકભાજી ખાતા થાય. હા સાહેબ. બાળકો કેટલા છે તમારા પરિવારમાં? છ માં દીકરા છીએ સાહેબ. બાળકો શું કરે છે? બાળકો શરીર શક્તિ સેવા કેન્દ્રમાં મારા બાળકો ભણવા જાય છે સાહેબ. શક્તિ સેવા કેન્દ્રમાં ક્યાં આગળ? અંબાજી કુંભારિયામાં વસાતમાં. કુંભારિયા જાય છે શરીર શક્તિ વસાતમાં ભણવા જાય છે છોકરા. હા તો ભણતર બા સારું મળે છે ત્યાં? મળે છે ને સાહેબ, સારી રીતે ભણાવે છે એમને. હા પણ દોડમાં ફાસ્ટ છે. દોડમાં ભાગ લે છે મારું બાપ? હા અરે આર્મીમાં જવાની એમને ઈચ્છા છે સાહેબ છોકરાની. મારે અંબાજી આવ્યો ત્યાં શક્તિ વાળા છોકરાઓ તો બધા પેલા વાજા બગાડતા હતા, બેન્ડ બગાડતા હતા. એમાં પેલો છોકરો મારો છે સાહેબ. એમ
તો પછી એની જોડે તો મારો ફોટો હશે, લીડર છે મારો છોકરો સાહેબ. અરે વાહ, તો તમે લીડર થઈ ગયા લાગો છો. ચાલો, તમારા બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. સરસ સરસ મકાન મળ્યા છે, હવે જીવન પણ સરસ બને અને આ બધી યોજનાઓનો તમને લાભ મળે, અને બધી યોજનાઓનો લાભ મળે તો આપણે પણ શક્તિશાળી થઈને બીજા ગરીબને મદદ કરવી જોઈએ. હવે આપણી બાજુમાં કોઈ ગરીબ ના રહે, આપણું આખું બનાસકાંઠું છે એમાં કોઈ ગરીબ ના રહેવું જોઈએ. અને તમારા શ્રી શક્તિવાળા તો ભિક્ષાવૃત્તિ નાબૂદી માટેનું કામ કરી રહ્યા છે. કોઈ તમારા વિસ્તારમાં કોઈ ભિક્ષા ના માંગવી જોઈએ, બીજાને પણ બનાવજો. હા માતાજી, તમને બહુ બહુ શક્તિ આપે, માં જગદંબા તમારું ભલું કરે, ને તમારા ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ. જય અંબે, જય અંબે.